બનાવવા માટે અમારા ચંદુભાઈ અને એની ટીમ એક એક મહિનાથી તે બરાબર રાત્રે ઊંઘ લેતા નથી, તેઓ આરામ કરતા નથી, માત્ર ને માત્ર ચિંતા છે કે આ અમારું આ ગીર ક્ષેત્રની અંદર આ અમારું લગ્ન જે છે, આ જે યજ્ઞ છે એ સફળ થાય એવી તેઓ મહેનત કરી રહ્યા છે. તો મિત્રો તમારો પણ એમાં કહું છું કે એક ફરજ છે, એક તમારે ઋણ અદા કરવાનું છે કે આ યજ્ઞ લગ્નને બહુ સુંદર બનાવવા તમે ખૂબ તમારું તમારા માટે છે તો તમારે આ સફળ બનાવવાનું છે. જો તમે સફળ નહીં બનાવશો તો કોણ બનાવશે? માટે તમને વિનંતી છે કે આ લગ્નને આ તીર્થ ક્ષેત્રની અંદર જબરદસ્ત સુંદર બનાવવાનું છે. અમારા શ્રી કાંતિભાઈ જે દર્શાવ્યા છે એ સરસ મજાની ફોટોગ્રાફી કરી રહ્યા છે અને આ તમારું લગ્ન વિશ્વની અંદર યુટ્યુબની અંદર પ્રસારિત થશે અને તમારી જે જાહેરાત છે, તમારા જે લગ્ન છે એ સમગ્ર વિશ્વ તેના દર્શન કરશે. તો જ્યારે તમારા વિશ્વ દર્શન કરતો હોય ત્યારે શું કામે આપણે સહયોગ ના આપીએ? ભીમજાણી સાહેબ, આ સમગ્ર સમૂહ લગ્નની એક ભવ્ય અને દિવ્ય ઝાંખી સારા વિશ્વ લેવલ ઉપર અમારા જે કેમેરાના કસબી છે કાંતિભાઈ કસાડા, ટેકનોલોજીના એ કલાકાર છે મોટા, એ આખા વિશ્વમાં આ યુટ્યુબ ઉપર આ 24 લગ્નનું દર્શન કરાવશે. હે, તમે એક દિવસમાં જોઈ શકશો, હે, તમારા લગ્ન તમે યુટ્યુબ ઉપર જોઈ શકશો. તો એવા ટેકનોલોજીના માસ્ટર અમારા ગાયત્રી પરિવાર જેતપુર શાખાના એ ક્રાંતિવીર છે, દોડતા એ ઘોડા છે, હે, સતત દોડ્યા કરે. આ YouTube ની અંદર ઋષિ ચિંતન ચેનલ, ઋષિ ચિંતન ચેનલ ઉપર જોઈ શકશો અને આ જે તમારા લગ્ન છે એ વિશ્વ કક્ષાએ સમગ્ર વિશ્વ જોઈને ખૂબ કરતા રહેશે કારણ કે આ તીર્થ ક્ષેત્રની અંદર લગ્ન થઈ રહ્યા છે. જે કન્યાદાન કરવા માટે બેઠા છે ભાઈ ભાભી અથવા માતા પિતા, એ જમણા હાથમાં ફૂલ ચોખા લઈ લઈએ અને અગ્નિ ભગવાનને વધાવશે. સર્વનું સ્વાગત. આ યજ્ઞ કુંડમાં જે અગ્નિ તમે પ્રાગટ્ય કર્યો એ કોઈ ચીલા ચાલુ અગ્નિ નથી, ગેસ ચૂલા કે સગડીનો અગ્નિ નથી, પણ પવિત્ર પાવન યજ્ઞનારાયણ ભગવાન જેને અગ્નિહોત્રી નારાયણ ભગવાન કહેવાય છે, એવા અગ્નિ ભગવાનની સાક્ષીમાં આ વરકન્યા દીકરો અને દીકરી 2424 જોડી આજે અગ્નિ ભગવાનના સાનિધ્યમાં પોતાના મંગલ ફેરા ફરી અને પોતાના દાંપત્ય જીવનને આજે જોડશે. તો માતા પિતાઓને વિનંતી, કન્યાદાન લેનારા જમણા હાથમાં ફૂલ ચોખા લઈએ, દરેક જગ્યાએ અહીંથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ ભગવાનની પૂજા. ॐ भूर्भुवः स्वर्गो इव भूमन्ना पृथिवीव वर्णिना तस्यास्ते पृथिवी देवयजनी पृष्ठे अग्निमन्नादमन्नाद्यादधि अग्निन्दुतं पुरोदधि अव्यवाहा उपब्रुवे देवाम् आसादयादिह. ॐ अग्ने नमः. अभयमि स्थालमि दास्यामि पूज्यामि દુખણા લઈ લ્યો. હે અગ્નિ ભગવાન, તમે અમારા કાર્યની રક્ષા કરજો. ચાલો હવે અગ્નિ ને જમણા હાથથી પંખો નાખવાનો છે. ચાર અગરબત્તી, દરેક કુંડ ઉપર ચાર અગરબત્તી આપવામાં આવશે. વરાજાને એક એક અગરબત્તી આપો અને ઘીની તપેલીમાં ઘીમાં બે છેડા બોરી અને આ ચાર સમિધ હોમવાના છે. તો યજ્ઞ કુંડમાં સમિધ હોમવા પાછળનો હેતુ શું છે સાંભળી લેજો. આપણે યજ્ઞ તો કરીએ છીએ, સમિધ હોમીએ છીએ, પણ સમિધ શા માટે હોમીએ છીએ? તો કે આપણા જીવનના મુખ્ય ચાર સોપાન છે, ધર્મ અર્થ
કામ અને મોક્ષ આ ચારે સોપાનને આપણે બળવંતર બનાવવાના છે. આપણો ધર્મ આપણા જીવનમાં જે પાયડો છે એ બરાબર સચવાઈ રહીએ, જળવાઈ રહીએ, આપણે ધર્મથી વિરુદ્ધ ન જઈએ. બીજું અર્થ, અર્થ એટલે પૈસા. આપણા જીવનમાં પરમાત્માએ જે નીતિમત્તા પૂર્વકના જે પૈસા આપ્યા છે, અર્થ આપ્યું છે, એ પણ બરાબર સચવાઈ રહીએ, જળવાઈ રહીએ. આપણો પૈસો ગેરમાર્ગે ન વપરાય, ખોટા માર્ગે ન વપરાય. ત્રીજું સમિત છે ધર્મ અર્થ કામ, કામ એટલે કર્મ. બરાજાને સાંભળવાનું છે બરાબર. જીવનમાં જે કાંઈ આપણે વ્યવસાય કરીએ છીએ, નોકરી કરીએ છીએ, તો એમાં આપણે સતત કાર્યશીલ, ગતિશીલ રહીએ, કર્મશીલ રહીએ, આપણે આળસુ ન બનીએ. ત્રીજું સમિત એના માટે છે. અને ચોથું સમિત છે મોક્ષ માટે. ધર્મ અર્થ કામ જો ત્રણેય સોપાન આપણા બરાબર વ્યવસ્થિત હશે તો આપણને ભગવાન મોક્ષ આપતા બિલકુલ વાર નહીં લગાડે. મોક્ષ આપો એટલે બીજી કોઈ વાત નથી, મોક્ષ એટલે આપણે આપણા કાર્યમાં પ્રવૃત્ત રહેવાનું છે. મોક્ષ એટલે છુટકારો નહીં, મોક્ષ એટલે પ્રવૃત્ત રહેવાનું છે, કાર્યમાં મુક્તિ. ચાલો તો ચારે ચાર સમિત દ્વારા ફરતી આપણે હોમીએ છીએ. પહેલું સમિત અહીંથી મંત્ર, હાથમાં અગરબત્તી આપો, બે છેડા ઘીમાં બોરી નાખો, સાથે ઉમવાનું છે. મંત્ર પૂરો થાય પછી ચાલો. ઓમ મહાત્મા બીજું અર્થ. ચાલો બીજું સમિત, દરેક કુંડ ઉપર બીજું સમિત. સ્વાહા કેતા હોય જવું જોઈએ, સ્વાહ અને હાનિ વચ્ચે અગ્નિ ભગવાન નું મોઢું ખુલે, તરત જ અંદર હોમાઈ જવું. ચાલો. ઓમ સ્વાહા. ચાલો ત્રીજું સમિત કર્મ નું. કર્મશીલ, ક્રિયાશીલ અને ગતિશીલ રહીએ, આપણા જીવનમાં આળસ ના આવે ક્યારે. ચાલો. ચોથું સમિત મોક્ષ નું. ચાલો. ઓમ શાંતા સમિત વિરંગીરો કૃતેન વર્ધયામસે ગૃહતો યવચ્છય સ્વાહા. અગ્નિ ભગવાનને જળની અંજલિ આપવાની છે. ચમચીમાં પાણી ભરી લો, ચમચીમાં પાણી ભરી અને અગ્નિને ફરતે આપણે રાઉન્ડ બનાવવાનું છે જળથી. એટલે અગ્નિની ઉષ્મા છે, અગ્નિની જે આભા છે, એનો ગરમાવો છે, એ આપણને કોઈ રીતે પરેશાન ન કરે. એટલે ઠંડા પાણીથી ભક્તિ અંજલિ એક જ મંત્ર સાથે. ઓમ દેવ સવિતા સાત આહુતિ ઘીની પેલી લંબચોરસ દીશ છે, ત્યાં લાકડાની લંબચોરસ પાત્ર, લાકડાનું પાછળ આપ્યું છે, એમાં પાણી ભરો. પેલા બે ચમચી પાણી ભરો એમાં અને વરાજાની આગળ રાખો, યજ્ઞકુંડની બાજુમાં વરાજાની આગળ રાખો. જે ચોરસ પાત્ર જેવું છે, લંબચોરસ, લંબચોરસ જે લાકડાની ડીશ છે, એમાં પાણી ભરો બે ચમચી. નહીં, નીચે રાખો વાટકીને. અને આપણે સાત આહુતિ ઘીની આપવાની છે. સ્વાહા કેતા જે હોમાઈ જાય, વળતા એક ટીપું
પેલી ડિશમાં છોડવાની બોલતા બરાબર સાત આહુતિ આવશે. ચાલો સાત બધી જગ્યાએ સંભળાઈ ગયું, ચોવીસે ચોવીસ જગ્યાએ. ચાલો સાત આહુતિ કીની. ઓમ પ્રજાપતિએ સ્વાહા, ઇદમ પ્રજાપતિએ નામઃ, ઉભયો સ્વાહા જગત્, ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઇદમ ઇન્દ્રાય નામઃ, ઓમ અગ્નયે સ્વાહા, ઇદમ અગ્નયે નામઃ, ઓમ સોમાય સ્વાહા, ઇદમ સોમાય નામઃ, ઓમ ભૂ હવે ગાયત્રી મંત્ર અગિયાર આહુતિ આપણે ગાયત્રી મહામંત્ર ને નાખશું. દરેક કુંડ ઉપર સાંભળી લેજો, અગિયાર આહુતિ ગાયત્રી મહામંત્ર ની આવશે બરાબર. માતા પિતા અને વર કન્યા બે નાખશે, એમાં વરરાજા ઘીમી આપશે. દરેક આહુતિ વરરાજા ઘીમી આપશે. કન્યા હવન સામગ્રી અને તમારે હવન સામગ્રી બરાબર. માતા પિતા હવન સામગ્રી, કન્યા હવન સામગ્રી અને વરરાજા ઘીની આહુતિ આપશે. કેટલી આપવાની છે? અગિયાર. ગાયત્રી મહામંત્ર ની અગિયાર આહુતિ. પછી એક આહુતિ આવશે તમારા કુળદેવી શક્તિમાની. પછી એક આહુતિ આવશે સૂર્ય ભગવાનની. અને એક આહુતિ આવશે ગુરુજી માતાજીની. અને ત્રણ આહુતિ આવશે ભગવાન શિવની. આટલી આહુતિ આવશે બરાબર. ચારે ચારે નાખવાની છે. સાવધાન, ચારે ચાર જણા. ગાયત્રી મહામંત્ર ની આહુતિ અગિયાર એક સાથે. ઓમ ભોર્ગો સ્વાહા તત્સવિતુ અરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ભોર્ગો સ્વાહા તત્સવિતુ અરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ભોર્ગો સ્વાહા તત્સવિતુ અરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ અરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ અરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ અરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ અરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ અરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ અરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ અરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ અરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત સ્વાહા. ઇદમ ગાયત્રી ઇદમ નમઃ. બોલે ગાયત્રી મહારાણી જય. સત્યનારાયણ ભગવાન જય. સાંભળો મિત્રો, એક આહુતિ ગુરુજીની, એક આહુતિ તમારી કુળદેવી શક્તિમાની, એક આહુતિ સૂર્યનારાયણ ભગવાનની અને ત્રણ આહુતિ શિવજીની. આવી ચારે જણાએ આટલી આહુતિ નાખવાની છે. ચાલો. ઓમ પ્રખર પ્રજ્ઞાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નઃ શ્રીરામ પ્રચોદયાત. ઓમ સજ્જન શ્રદ્ધાય વિદ્મહે
મહાશક્તિ ધીમહિ તન્નો શ્રી ભગવતી પ્રચોદયા સ્વાહા નમઃ ગુરવે નમઃ નમઃ. હવે એક આહુતિ શક્તિમાં તમારી કુળદેવી ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ક્લિં 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 તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ક્લિં 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 ઓમ સ્વાહા નમઃ મહાશક્તિ નમઃ નમઃ. એક આહુતિ સૂર્યનારાયણ ભગવાનની ઓમ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્યઃ પ્રચોદયાત્ સ્વાહાયમ સૂર્યાયમ નમઃ. ત્રણ આહુતિ ભગવાન શિવની એટલા માટે કે વર કન્યાના દાંપત્ય જીવનમાં ક્યારેય કોઈ મતભેદ ન થાય અને સુખ શાંતિથી રહે, એનું આરોગ્ય પણ સારું જળવાય એવા ભાવથી ભગવાન શિવજી ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષ્યમામૃતમ સ્વાહાયમ મહામૃત્યુંજયમ નમઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષ્યમામૃત સ્વાહાયમ મહામૃત્યુંજયમ નમઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષ્યમામૃત સ્વાહાયમ મહામૃત્યુંજયમ નમઃ. એક વિશેષ પાંચ આહુતિ છે જે માત્ર વર કન્યા જ આપશે. શા માટે તો કે સાંભળજો બરાબર, આજે તમારું એ પાણી ગ્રહણ થયું છે, ગંધી બંધન થયું છે, વરમાળા પણ પહેરાવણી છે, પણ હજી મંગલ ફેરા બાકી છે. મંગલ ફેરા ફેરા પહેલા તમે અહીંયા આ પંચની સામે સમાજની સામે ખુલાસો કરશો. ખુલાસો એટલે બોલીને નહીં પણ મનમાં કે અત્યાર સુધીમાં જે કાંઈ અમારાથી કોઈ પણ જાતની ભૂલ થઈ ગઈ હોય, વર કન્યા બે વિચારે પોતાના જીવનમાં કોઈ પણ જાતની નાની મોટી કે ગંભીર જે કાંઈ ભૂલ કરી હોય એ ભૂલનું પ્રાયશ્ચિત, ભૂલનો પસ્તાવો, આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો આપણે પાપી નથી પણ છતાંય જો આપણાથી જાણે અજાણે કોઈ ભૂલ થઈ ગઈ હોય એ તો એ ભૂલનું પ્રાયશ્ચિત રૂપે વિશેષ પાંચ આહુતિ માત્ર ને માત્ર વર કન્યા નાખશે. ચાલો ધ્યાન રાખજો, સાવધાન બરાબર. ઓમ ત્વમ નો અગ્ને વરુણસ્ય વિદ્વાન દેવસ્ય હેડો અવયાસિષ્ઠાઃ યજિષ્ઠો વહનિતમઃ સો સુચાનો વિશ્વાદ્વેષા સી પ્રમુગ્ધસ્મત સ્વાહા ઇદમ અગ્ને વરુણાભ્યાયદમ નામામ. બીજી વિશેષ આહુતિ ઓમ સત્વમ તો અગ્નેવમો ભવોતિ નેદિષ્ઠો અસ્યા ઉષસો વ્યુષ્ટૌ અવયક્ષ્વાનો વરુણ ગુમ રરાણો વિહિમૃણિક ગુમ સુહવો નમ એધિ સ્વાહાયદમ અગ્નિ વરુણાભ્યાયદમ નામામ. ત્રીજી વિશેષ આહુતિ ઓમ અયાશાગ્નેશ્ય નભિષસ્તિપાશ્ચ સત્યમીકમયાસિ અયાનો યજ્ઞમ વહાસ્યયા નો દેહિ તેષજ ગુમ સ્વાહાયદમ અગ્ને અયસેદમ નામામ. ચોથી વિશેષ આહુતિ ઓમ યે તે શતમ વરુણ યે સહસ્ત્રમ યજ્ઞિયાઃ પાસા વિદતા મહાંતઃ દેભિર્નો અદ્ય સવિતોત વિષ્ણુઃ વિશ્વે મુંચતુ મરુતઃ સ્વર્ગાઃ સ્વાહાયદમ વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મરુદભ્યઃ સ્વકેભ્યશ્ચ ઇદમ નામામ. પાંચમી ને છેલ્લી વિશેષ આહુતિ વરકન્યા નાખશે ઓમ ઉદુતમમ વરુણ પાસમસ્મદવાદમમ વિમધ્યમ ગુમ શ્રથાય અથાવયમાદિત્ય વ્રતે તવાનાગસો અદિતયે શ્યામ સ્વાહા ઇદમ વરુણાય આદિત્ય આદિત્યયે ચ ઇદમ નામામ. બોલે કુળદેવી માતની જય. શિલારોહણ તો ઈશાન ખૂણામાં જે શિલા મૂકી છે પથ્થર, હવે કન્યાના ભાઈ જે મંડપમાં કન્યાના ભાઈ હાજર છે
એ જવતલ માટે આવી જાય. જવતલ ઉમા માટે કન્યાના ભાઈ એક બે ત્રણ ચાર જેટલા હોય એટલા. ચાલો શિલાનું પૂજન ચંદન ચોખા કરી અને શિલાનું પૂજન કરીએ. ઈશાન ખૂણામાં શિલા મૂકેલી છે. ઈશાન ખૂણામાં 365 દિવસ પરમાત્માનો નિવાસ હોય છે, એટલે ઈશાન ખૂણો હંમેશા પવિત્ર ગણવામાં આવે છે. એટલે મંગલ ફેરા ફરતી વખતે જ્યારે વરકન્યા મંગલ ફેરા ફરે ત્યારે ઈ પથ્થરને પોતાના જમણા પગનો અંગૂઠો અડાડવાનો છે, બરાબર, અને પછી મંગલ ફેરામાં આગળ વધવાનું છે. કન્યાના ભાય જવતલ ઉમા માટે ઈ રેજેટ તૈયાર કરો. સાવધાન સાંભળો, આ જવતલિયો ભાઈ એટલા માટે આવ્યો છે, પૂરેપૂરા કુટુંબ તરફથી પરિવાર તરફથી એની પાત્રતા વિકસિત કરી રહ્યો છે. જવતલ ઉમાનું મુખ્ય પ્રયોજન એ છે કે જવતલ છે એ અનાજનું પ્રતીક છે, એટલે એને માતા પિતા તરફથી જે કઈ અનાજની સંપત્તિ છે એ બધી આજે દીકરીને સોંપે છે, અને એ સંપત્તિ એ વરરાજાને સોંપશે. અને વરકન્યા એ જવતલની સામગ્રી છે, એ મંત્ર બોલતાની સાથે યજ્ઞ કુંડમાં હોમશે સ્વાહા કહેતાની સાથે. સ્વાહા બોલાય પછી જોવાનું છે, બરાબર. ચાલો જેની પાસે અંતરપટ છે એ અંતરપટ આગળ રાખે વરરાજાને આગળ. પાંચ મુઠ્ઠી જવતલ પેલા ચાંદલો કરો ભાઈને કપાળમાં, ભાઈના કપાળમાં ચાંદલો. ઓમ ચંદનસ્ય મહતપુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદાહર્તે નિત્યમ લક્ષ્મી તીર્થતિ સર્વદા. જો હાથ લેલો હોય તો ફેરાવજો ભાઈને, હાથ ફેરાવજો. ભાઈનું સ્વાગત સન્માન દેન છે એ પોતાના ભાઈનાનું પરિવાર હતી, એના પરિવારમાંથી જો માનો જેનો ભાઈ આવ્યો છે તો એનું સ્વાગત કરે છે ચંદન ચોખા કરીને. પાંચ મુઠ્ઠી જવતલ એ આપથી આપશે, એ આપથી આપી દો તમે બેન, તમે વરરાજા ને આપી દો. પાંચ વાર આપી દે પછી વરરાજા ને આપી દે. ચાલો અહીંથી મંત્ર બોલાય હાથ ટાટા ખો વરરાજા ખોખો ધરે એટલે કન્યાના ખોખામાં આપી દે. દરેક આહુતિ વખતે કન્યા વરરાજાને હાથ ટાળી રાખે. ચાલો મંત્ર બોલાય સ્વાહા કેતાની સાથે ઓમવાનું છે. ઓમ આયમ દેવમ કન્યા આગ્નેયક્ષ સનો આજમ દેવ પ્રેતો ઉચ્ચતુમા સિય ફેરા ભરાય રે કરી પેલો મંગળ વરતાય. ચલો હવે જો ભાઈ બીજો ન હોય તો એમને ભાઈ ને મિત્ર બીજા ભાઈ આવી જાય. ચાલો પાંચ મુઠ્ઠી જવતલ દરેક જગ્યાએ પાંચ મુઠ્ઠી જવતલ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગળ ધ્વજ મંગલમ પુનરીકાક્ષ મંગલાયતનો હરે. પાંચમુઠી જવતલ બેનના ખોખામાં પૈતૃક સંપત્તિ રૂપે જવતલ. ઓમ યમ નાર્યો પ્રભુ ભેલાજા નાવ પાંતિકા આયુષ્યમાન સુમે પતિરેન્દ્રતા નાદયો મમ સ્વાહા. ઇદમ અગ્નયે ઇદમ નમઃ.
સપ્તપદીના સાત ડગલા ભરવાના છે એટલે જે તે કુંડ ઉપર ઉપાચાર્યો છે એને વિનંતી સાત સોપારી મૂકી દે લાઈનમાં સાત સોપારી નીચે યજ્ઞકુંડ પાસે સાત એક લાઈનમાં રાખી દે આ સાત ડગલા શા માટે સમજાવી દો પહેલા તો કે એક એક ડગલો વરકન્યા અત્યારે મૂકશે સોપારી પર એ સાત ડગલા જીવન આખાના સાત ડગલા છે આખી જિંદગીમાં જે ડગલાઓ ભરવાના છે એ બહુ સમજી વિચારીને સાથે મળીને એકબીજાએ હંપીને મૂકવાના છે એ વર એટલે કામ કરવું છે તો કન્યા નવનો નાનો પણ બરાબર છે એમ સંપીને સમજીને ડગલું ભરવાનું છે તો પહેલું ડગલું આવશે પહેલી સોપારી પર પહેલી સોપારી પર વર કન્યા વરાજા બાજુ જે પહેલી સોપારી છે ત્યાં વર અને કન્યા જમણા પગનો અંગૂઠો અડાડશે પેલી સોપારી પર પેલી પેલું ડગલું તો કે અનાજ ઉત્પાદન માટેનું અનાજ તો કે આપણે માણસ છીએ તો કેવું અનાજ ખાવું એ હંમેશા સુંદર ભોજન કરવું સારું આરોગ્યવર્ધક ભોજન કરવું જે તે પેટમાં ન નાખવું જેથી કરીને આપણી તંદુરસ્તી બગડે તો પેલું ડગલું છે અન્ન માટે બરાબર અહીંથી મંત્રોચ્ચાર થાય છે અને પછી બીજું ડગલું આવશે અનાજ માટે પેલું ડગલું ઓમ એકો વિષ્ણુ જગત સર્વમ વ્યાપ્તમ યેન ચરાચરમ
હૃદય યસ્તતો યસ્ય તસ્ય સાક્ષી પ્રદેયતા ઓમ શેપતિ ભવસામાનુગ્રહતા ભવ સૃષ્ટો યાંતુ પુત્રાન મિલા હોય બોલતે સંતુ સંતસ્તય ચાલો બીજું ડબલું બળ વૃદ્ધિ માટે બીજી સોપારી જો સારું ભોજન કરશું તો સાચું બળ મળશે સાચી શક્તિ મળશે તો બીજું ડબલું બળ માટે ઓમ જીવાત્મા પરમાત્મા ચ પૃથ્વી આકાશ દેવ ચ સૂર્ય ચંદ્ર દ્વયો મધ્યે તસ્ય સાક્ષી પ્રધીયતા ઓમ ઉર્ધી પશુ મામૃતા ભવ સુષ્વાકા પુત્રા મિંદાવે બહુસ્તે સંતુ ગર્જસ્થય ત્રીજું ડગલું ધન વૃદ્ધિ માટે આપણે આપણા જીવનમાં એવી કમાણી કરીએ કે જે નીતિમત્તાની હોય એ આપણું ધન આપણે એવું કમાઈએ જે અનિતનું ન હોય તો એ નીતિપૂર્વકનું ધન મેળવવા માટે ઓમ ત્રિગુણાશ્ચ ત્રિદેવાશ્ચ ત્રિશક્તિઃ સત્પરાયણાઃ લોકત્રયે ત્રિસંધ્યાયાઃ તસ્ય સાક્ષી પ્રધીયતામ ઓમ ભગવાન સુખ આપશે તો ચતુર્ડગલું સુખ માટે ઓમ ચતુર્મુખસ્તતો બ્રહ્મા ચત્વારો વેદ સંભવાઃ ચતુર્યુગાઃ પ્રવર્તન્તે તેષાં સાક્ષી પ્રધીયતા ઉભાયો ભવાય ચતુષ્પદી ભવ સામા મનોરથા ભવ વિષ્ણુ ત્વમં ચલયંત પુત્રાન વિદ્રાવહે બહુ સંતે સંતો જરદ્રષ્ટયા પાંચમું ડગલું પ્રજાપાલન માટે જો બહુ અગત્યનું છે વર કન્યા એમને સમજી ગયા કે અમે મંગલ ફેરા ભરી લીધા અમે એકબીજાના હવે પતિ પત્ની બની ગયા અમે દંપતી બની ગયા પણ તમારા ઘરમાં એટલે કે વરરાજાના ઘરમાં જે કોઈ મા બાપ નણંદ જેઠ જેઠાણી દેર દેરાણી જે કોઈ સભ્યો છે એનું તમારે બે જણાએ છેક સુધી ધ્યાન રાખવાનું છે આને કહેવાય પ્રજાપાલન તો પ્રજાપાલન માટેનું પાંચમું ડગલું ઓમ પંચમે પંચભૂતાનામ પંચ પ્રાણે પરાયણાઃ તત્ર દર્શન પુણ્યાનામ સાક્ષિણઃ પ્રાણ પંચદા ઓમ પ્રજાભ્યઃ પંચપદી ભવ સા મામનુરથા ભવ વિષ્ણુ ત્વં નયંત પુત્રાન ઇન્દ્રાવહે ભવ સંતે સંતુ જરદ્રષ્ટયા છઠ્ઠી સોપારી પર છઠ્ઠું ડગલું ઋતુચર્યા માટે પરમાત્માને પ્રાર્થના કરીએ કુળદેવીને પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં સારા સંતાનો આપજો સંતતિ માટે ઋતુચર્યા માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે ઓમ સષ્ઠે તુ સળ ઋતુણાં ચ સળ મુખ સ્વામી કાર્તિકાઃ સળ રસા યત્ર જાયન્તે કાર્તિકેયાશ્ચ સાક્ષિણઃ તમે જે મંગલ ફેરા ફરી અને દાંપત્ય જીવનની શ્રેષ્ઠ દોસ્તી ક્યારેય તૂટે નહીં એટલે કે દોસ્તી ખંડિત ન થાય તમારું દાંપત્ય જીવન મંગલકારી બને કલ્યાણકારી બને ચિરંજીવી બને કાયમી તમારી દોસ્તી બની રહે ભાવ સાથે ઓમ સપ્તમે સાગરાશ્ચૈવ સપ્તદ્વીપાઃ સપર્વતાઃ યેષાં સપ્તસિંહવર્તિનામ કેશામ આદર્શ સાક્ષિણા ઓમ સખે સપ્તપદી ભવ સમ મામનુરતા ભવ વિષ્ણુ ત્વં વાલયંતો પુત્રાન વિદ્યાવહે બહુ સંતે સંતો જરદ્રષ્ટયા બોલે કુળદેવી માતની જય એને ઉભા રહેજો તમારા ખુરશીના ગાલીચા ગાલીચા બદલી નાખો અરસ પરસ કરી નાખો કન્યાનો વરરાજાનો વરરાજાને કન્યાનો ખુરશી નથી ફેરવવાની સપ્તપદની સોપારી પાછી રાખી દેજો આ દરેક જોડી છે એ સીતારામની જોડી બની છે
રાજસ્થાનની જોડે બની ગઈ છે. સ્ત્રીનું જમણેથી ડાબી બાજુ આવવું એટલે મુખ્ય જવાબદારી ઘરની હવે સ્ત્રીને સોંપવામાં આવે છે. આપણે મંત્ર બોલીએ અને બેસવાનું છે એક સાથે. ઓમ ઇહ ગાવો નિષિદંતો ઇહ અશ્વા ઇહ પુરુષાઃ ઇહો સહસ્ર દક્ષિણો યજ્ઞ ઇહ પુરુષાઃ નિષિદંતો. જો આજકાલ દીકરી બહુ થાય છે એટલે મારી પેલા ભલે ભરા છે બેસી ગયા. શાંતિ રાખી શાંતિ. હા કઈ વાંધો નહીં. પાદ પ્રક્ષાલન. ચાલો કન્યાદાન ને જરા ફરી પાછા આવી જાઓ. હવે ફરી પાછા વર કન્યા એટલે કે આ લક્ષ્મીનારાયણની જોડીના પગ ધોવાના છે. એ જ નહીં, એક થાળીમાં પગ રાખો બે જણાના. ખાલી થાળી દિશા પોતા હતા. ફરી ચાલે એની સામે રાખો, એનું સામે મોઢું રાખો. વર ને વરની સામે મોઢું રાખો, કન્યાની કન્યાની સામે મોઢું રાખો. ચાલો જમણા પગના અંગૂઠા. હવે આ સાચા અર્થમાં એ સાધકો બની ગયા છે ગૃહસ્થ આશ્રમના. ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરી ચૂક્યા છે. હવે એ સાચા સાધક બની ગયા છે. એટલે પાણીની ચમચી ભરી અને હળદરનો છંટકાવ કરી અને એ પગ ધોવાના છે તમારે. બરાબર. ચાલો પગ ધોવાનું શરૂ કરજો. વર્કન્યાનું એ જે મંત્ર બોલું છું. ઓમ યાતે પતિગ્નિ પ્રજાગ્નિ પ્રશોધને ગૃહાદને યશોદને નિષેતાદનોદને તત એના કરોમિ સાલીર્યતમ મહાસહા. બ્રહ્મણાશાલાં નિમિતાં કવિભિર્નિમિતાં મિતાં ઇન્દ્રાગ્નિ રક્ષતાં શાલાં અબોધૌ સૌમ્યં સરહ. મંડપની છત ઉપર સૂર્ય ભગવાન બરાબર મધ્યમાં આવી ગયા છે. દરેક દંપતી સાંભળે, સૂર્ય સામે ઉપર મંડપની છત બાજુ ઉપર ધ્યાન કરી અને સૂર્ય ભગવાનના સાક્ષાત આશીર્વાદ લેવાના છે. સૂર્ય એટલે માં ગાયત્રીનું સ્વરૂપ છે. તો સૂર્ય ભગવાનને કહેવાનું છે કે હે સૂર્ય ભગવાન, તમારા જેવી તેજસ્વીતા પ્રખરતા મહાનતા અને નિયમિતતા અમારા જીવનમાં અવતરિત થાય એ ભાવ સાથે અહીંયા મંત્રો છે. ઓમ તાચ્ચ તક્ષો દેવાય તજુ પુરોસ્તાચો ક્રમોચ્યત પસમેય શરદઃ સતમ જીવેમ શરદઃ સત શૃણુયામ શરદઃ સતમ પ્રભવામ શરદઃ સતમ દીના શ્યામ શરદઃ સતમ વયશ્ચ શરદઃ સતાત. ચાલો સામે. ઓમ સ્વસ્તયે વાયુ પ્રભુ આમા
బృహస్పతి ఆదిత్య હવે જુઓ મંગળસૂત્ર અને કંસાર, કંસાર માટે મીઠાઈ આપી છે થાળીમાં, એક ગદીમાં મંગળસૂત્ર છે, રાજા કન્યાને મંગળસૂત્ર પહેરાવશે અને ત્યારબાદ બે જણા કંસાર ખાશે, કંસાર જમશે, બરાબર. ચાલો મંગળસૂત્ર, મંગળતાનું પ્રતીક, જે સૂત્રમાં મંગળતાના કલ્યાણના બધા ગુણો ભરેલા છે મંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. કંસાના રૂપમાં બે જણા અરસપરસ એકબીજાને ખવડાવશે, મીઠું મોઢું કરવાની ભાવના, એકબીજા સામ સામે ખવડાવો. લાડો લાડી જમે છે કંસાર, કંસાર કેવો દ્રીડો લાગે છે. લાડો લાડી જમે છે કંસાર, કંસાર કેવો ગયડો લાગે છે. જેને ગયડો છે ને, કંસાર જેવો ગયડો છે એવો જ તમારો સંસાર ગયડો. અગ્નિ ભગવાન ને પણ સાકર અને ઘી ભેગા કરી અને આપણે સ્વિષ્ટીકૃત કહેવાનું છે, સોરી કહેવાનું છે. એ અગ્નિ દેવતા જાણે અજાણે અમારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફી આપજો. દરેક કુંડમાં અગ્નિ પ્રગટેલો હોવો જોઈએ. ચમચીમાં સાકર અને ઘી મિક્સ કરો. ઉભા થઈ જાઓ. વરકન્યા સૃષ્ટિકૃત ઓમ, અહીંથી મંત્ર બોલે છે. ઓમ યદસ કર્મણો ત્વરી ચમ યુદ્ધન મિહાકરમ અગ્નિ તસ્વિત કુદર્જાત સર્વ શિષ્ટ ધૂતુ કરોતિ મે બંને જણાએ વિધિ કરશે. આ ઘી છે એ ખૂબ જ ઉર્જાવર્ધક છે, શક્તિવાળું છે, શક્તિશાળી છે. એમાં અગ્નિ ભગવાન ની અને ગાયત્રી માતા ની ઉર્જા સમાયેલી છે. અમારી ક્યાંક ભૂલ થઈ ગઈ હોય, ક્યાંક તમારી ભૂલ થઈ ગઈ હોય,
બધાની ભૂલની બે હાથ જોડીને માફી માંગવાની છે મંત્રો સાથે બે હાથ જોડી દેવ બધા ચાલો ઓમ આવાનમ જાનામિ દેવ જાનામિ પૂજનમ વિસર્જન જાનામિ શમસ્વ પરમેશ્વર મંત્રૈનમ ક્રિયાઈનમ ભક્તૈનમ સુરેશ્વર યજ્ઞજીતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે પરિપૂર્ણમ તદસ્તુ મે યજ્ઞ ભગવાન હે માતાજી હું કઈ તંત્ર મંત્ર વિદ્યા વાણી કઈ જાણતો નથી ગુણાઓની પણ જાણતો નથી તો જે કઈ કહ્યું છે એ સ્વીકારી લેજો એ ભાવ સાથે નીચા નમીને સાષ્ટાંગ નમસ્કાર કરી જાઓ ઓમ નમો સ્તવંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ર પાદા શિશિરો રૂપાવે સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટિ યુગ ધારિણી નમઃ ખૂબ શાંતિ થી ભાવ સાથે ચાલો ઓમ ગણપતિ મનુજમાલ ત્રિશૂલ મૃગત્વયચ્ પ્રતિદિનમ કુશલમ વર કન્યયો પ્રતિદિનમ કુશલમ વર કન્યયો ઓમ દ્યો શાંતિ અંતરિક્ષ ગુમ શાંતિ પૃથ્વી શાંતિ રાપ શાંતિ ઔષધય શાંતિ બૃહસ્પતય શાંતિ વિશ્વે શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિ દેવ શાંતિ સામ શાંતિ રેતિ ઓમ શાંતિ 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 સર્વાષ્ટ સુ શાંતિ ભવતુ ચાલો વિસર્જન અગ્નિ ભગવાનને બોલાવ્યા હતા આપણે મંગલ ફેરા ફરવાતા એટલે બધા દેવોને પણ બોલાવ્યા હતા એ બધાને હવે તમારે શું કહેવાનું છે આવજો બાય બાય ટાટા ડાબા હાથમાં ચોખા લઈ લો વરકન્યા ડાબા હાથમાં ચોખા લઈ લો અગ્નિ ભગવાનને બબે દાડા અગ્નિકુંડમાં જમણાથી જમણાથી બબે દાડા પધરાવજો અને આવજો કહેવાનું છે મંત્ર સાથે ચાલો અહીંથી મંત્ર બોલાય છે ઓમ ગચ્છત્વમ ભગવાન અગ્ને સ્થાને કુંડ મધ્યત ભૂતમાદાય દેવ્ય શીઘ્ર દેહિ પ્રસીદમે ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર પ્રમાદયો દેવા તત્ર ગચ્છ હુતાસન યાન્તુ દેવગણા સર્વે પૂજા માજાય મામ ઇષ્ટ કામ સમૃદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ જોડાવા અપીલ અનુરોધ આભાર થેન્ક યુ